94.3 FM, जीना हो तो जियो दिल से। जिंदगी एक्सप्रेस में 94.3 FM पर हूँ आरती। आज कह रहे इंटरनेशनल एयरपोर्ट पर बनेली एक घटना, अनीश की घटना। फेसबुक पर जिंदगी एक्सप्रेस नू पेज तमे लाइक करियो छे के नहीं? न करियो होय तो करी देजो, जेथी रोजे रोज आ स्टोरीज विषे तमे जाणी शको। तमने वार्ता केवी लागी ए तमे मने लखी शको, ने हुं जे जवाब आपुं ए वांची पण शको। आजनी वार्ता छे काव्य 18, माधव क्यांय नथी। सरदार वल्लभभाई पटेल इंटरनेशनल एरपोर्ट अमदावाद। रातना दोढ थयो छे। आ एक स्थळ एवुं छे जे 24 कलाक जागतुं होय छे। इंटरनेशनल फ्लाइट्स ने अवरजवर ने मोटी संख्या में प्रवासी लाइन थी भर्यू भर्यू लागी रही है। एरपोर्ट पासपोर्ट चेक इन टिकट बोर्डिंग पास लगेज जेवा शब्दों काने अफड़ाता रहे। कॉफी की मीठी खुशबू खूणाना कॉफी मशीन थी वारंवार रेलाया करे। पेसेंजर्स थोड़ी थोड़ी वारे कंटाड़ी जगह बदली रहा है। अनीश पण एमानो एक है। हाथ में टाइम मेगेजीन त्रण वार आखे आखू फेरवी चूक्यो है। चार वार कापुचीनो पी चूक्यो है। व्हाट्सएप घणी वार चेक करी चूक्यो छे। मोबाइल में रहेली सुडोकू गेम ना त्रणे लेवल पार करी चूक्यो छे। कारण एक ज होय एरपोर्ट पर कंटाळवानुं, ने फ्लाइट लेट छे ने कंटाळीने ऊभो थयो छे त्यां ज। जिंदगी एक्सप्रेसमां 94.3 FM पर हूँ आरती कही रही छु वार्ता काव्य 18, माधव क्यांय नथी। अनीशनी नजर पड़ी छे सामेनी साइड पर पड़ेली चेर्स पर। એની જેમ અસંખ્ય પેસેન્જર્સ ત્યાં પણ બેઠેલા છે, કંટાળેલા ફ્લાઇટ ઉપડવાની રાહ જોતા। યુરોપમાં સ્નોને કારણે ત્યાં જતી બધી જ ફ્લાઇટ્સ ડિલેટ છે ને અનીશ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં દિલ્હી જઈ રહ્યો છે। રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બધા જ પ્રકારના પેસેન્જર્સથી એરપોર્ટ ભરાયેલું છે, પણ છતાં એક પ્રકારની શાંતિ છે। એનાઉન્સમેન્ટના અવાજ સિવાય ને ક્યારેક ક્યારેક ઊંચા થઈ જતા બાળકોના અવાજ સિવાય। મોટાભાગના પેસેન્જર્સ પર તો સરસરી નજર નાખી લીધી અનીશે, પણ અટકી ગઈ એક જગ્યાએ। એ જાનકી તો નહોતી? અનીશનું હૃદય ધબકારો ચૂકી ગયું। એને લાગ્યું કે એનું બેલેન્સ જતું રહેશે। તરત એ બેસી ગયો પોતાની જગ્યાએ ને નજર નાખી જાનકી। એ જ આંખો, એ જ ચહેરો, પણ કપડાં, વાળ જુદું જુદું લાગતું હતું। બધું કંઈક વાંચી રહી હતી એ જ રીતે ડોક સહેજ વાંકી રાખીને। એનો નીચલો હોઠ દાંત નીચે દબાયેલો હતો એ જ રીતે। અનીશની સીધી નજર જાણે એને અડી રહી હોય એમ એણે એકદમ ચોંકીને આજુબાજુ જોયું, એ જ રીતે જે રીતે તે દિવસે જોયેલું 17 વર્ષ પહેલા। કાવ્ય 18, માધવ ક્યાંય નથી, આ વાર્તા હું આરતી કહી રહી છું 94.3 FM પર જિંદગી એક્સપ્રેસમાં। 9મા ધોરણમાં હતો અનીશ, વિદ્યા ભારતી સ્કૂલમાં ભણતો હતો ને જાનકી આવેલી નવી નવી, જોતાવેત ગમી ગયેલી, બે ચોટલા, એમાં નાખેલી લાલ રિબનના ફૂમતા, આંખમાં વિશિષ્ટ ચમક, હોશિયાર ને પાછી ખૂબસૂરત। એટલે ખૂબસૂરત ખરેખર હતી કે નહીં એ પ્રશ્ન છે, કારણ કે અનીશની એ ઉંમરે અને તમામ છોકરીઓ ખૂબસૂરત લાગતી હતી, પણ જાનકી વિશેષ। એક તો એ અજાણી હતી સ્કૂલમાં ને અનીશની બરાબર આગળ બેસતી હતી। બેનપણીઓ થઈ નહોતી હજી ને કંઈ પૂછવું કરવું હોય તો અનીશને પાછળ ફરીને પૂછી લેતી હતી। બસ ત્યાં જ ઘાયલ થઈ ગયેલો ને અનીશ, એક જ તો છોકરી હતી જે ધીરેથી બોલતી, અનીશ। બાકી તો બધી ચાંપલી છોકરીઓ અનીશના નક્કામાં જોકર આવી રીતે બોલાવતી। જાનકી અનીશની નોટ સવારના વાર લઈ જતી ને પાછી આપતી વખતે મીઠું હસતી બસ। પણ સાલું પ્રેમમાં પડી ગયેલો અનીશ, ક્લાસમાં બેસતા હોય તેની રાહ જોતો ને જાનકીની જગ્યાએ બીજું કોઈ બેસી જાય તો અકળાઈ જતો। એ જ્યાં બેઠી હોય એની આસપાસ ગોઠવાઈ જતો, પછી નિરાંત થતી એને। જાનકીએ હોમવર્ક ન કર્યું હોય ને ક્લાસની બહાર ઉભા રહેવાની પનિશમેન્ટ થાય એને, તો પોતે હોમવર્ક કર્યા હોય એ પાના ફાડી નાખતો ને જોડે ઉભા રહેવાની પનિશમેન્ટ સામેથી માગી લેતો। પગ દુખી જતા પણ મીઠું દર્દ હતું એ, 9મા ધોરણના મુગ્ધ પ્રેમનું દર્દ। કાવ્ય 18, માધવ ક્યાંય નથી, વાર્તા હું આરતી કરી છું 94.3 FM પર જિંદગી એક્સપ્રેસમાં। એરપોર્ટ પર અનાઉન્સમેન્ટ થઈ ને એક ગણગણાટ ફેલાયો। અનીશ અચાનક વિચારોમાંથી બહાર આવ્યો, એણે આજુબાજુ જોયું, બાજુવાળા પાસેથી જાણ્યું કે ફ્લાઇટ વધુ 25 મિનિટ લેટ હતી। કંટાળી ગયેલો અત્યાર સુધી, પણ હવે આ વધારાની ક્ષણોનો ઉપયોગ કરી લેવો જોઈએ એવો વિચાર આવી ગયો એના મનમાં। એણે જોયું તો જાનકી કોફીના કાઉન્ટર તરફ જઈ રહી હતી,
કંઈક નિર્ણય કરીને એ પણ પહોંચી ગયો એ તરફ. જાનકી કોફીને સેન્ડવિચનો ઓર્ડર આપી રહી હતી. જાનકીનો અવાજ એવું સાંભળવા નહોતો મળ્યો. અનીશ નોટ મળશે, ગુજરાતી કે પછી સમાજ વિદ્યા, આમ ટૂંકી ટૂંકી આપલે થયેલી વાક્યોની. ને લાંબી કરવા ચાહી ત્યારે થઈ નહીં. અનીશ ખચકાયો એક ક્ષણ, પછી એણે પણ કોફીનો ઓર્ડર આપ્યો. ને પછી અચાનક જ આજુબાજુ નજર ફેરવતા આમ જાનકીને જોઈ હોય એમ એની સામે જોયું ને સ્માઇલ આપ્યું. જાનકીએ પણ અછડતું સ્માઇલ આપ્યું. હિંમત ખુલી ગઈ અનીશની. જાનકી, એણે વિશ્વાસથી પૂછ્યું. ને તમે ધારી લીધું ને કે સામેથી જાનકીએ પૂછ્યું, ઓ અનીશ તો નહીં? ને વાતો શરૂ થઈ ગઈ. ન ધારતા, કારણ કે જાનકી એટલે અનીશ, અને આપણે જેને જાનકી કહીએ છીએ એના કપાળમાં કરચલી પડી. ને એક ક્ષણ પછી એણે કહ્યું, ના. છક્કડ ખાઈ ગયો અનીશ. આવું કઈ રીતે બને? જાનકીની હુબહુ પ્રતિકૃતિ કઈ રીતે હોઈ શકે? જાનકીને કોઈ જોડિયાબેન તો હતી નહીં? તો પછી કાવ્ય 18 માધવ ક્યાંય નથી વાર્તા, હું આરતી કરી છું 94.3 માં એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં. આ જાનકી નથી તો પછી? તો પછી એણે ફરી હિંમત કરી. તમે જાનકી? નો. ઓહ, આઈ એમ સોરી. આઈ થોટ કે તમે. ઇટ્સ ઓલરાઇટ, ઇટ્સ ઓલરાઇટ. થાય ઘણી વાર આવું. ના, એટલે મારી મારી સાથે મારી સ્કૂલમાં બિલકુલ તમારા જેવી જ એક્ઝેક્ટ. આઈ મીન, કઈ સ્કૂલમાં? હા, વિદ્યાભારતી હાઈ સ્કૂલ. તમે? ના ના ના, હું તો લંડનમાં જ ભણી અને ત્યાં જ મોટી થઈને હવે ત્યાં જ રહું છું. ઓ, તો પણ આટલું સરસ ગુજરાતી બોલો છો. છું ગુજરાતી, તો બોલું તો ખરી જ ને. તો અહીં, આઈ મીન, ફેમિલી છે કે પછી? ના ના ના, સેમિનાર માટે આવેલી 4 દિવસ માટે, ને હવે પાછી જાઉં છું. ઓ, એક્સક્યુઝ મી સર, યોર કોફી. અનીશ ને જાનકી, એટલે કે આપણે જેને જાણતા નથી એની વાતચીત સંભળાવું તમને થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું આરતી કહી રહી છું. વાત કાવ્ય 18 માધવ ક્યાંય નથી. અનીશને તક તો મળી ગઈ વાત કરવાની, પણ અહીં તો જાનકી હતી જ નહીં. હવે 17 વર્ષથી કહેવા ધારેલી વાત કહેવાની તક મળી, પણ સાંભળનાર હતી જ નહીં એ. કોણ હતી આ જાનકી જેવી અદ્દલ? હા, જાનકીના વાળ વાંકડિયા હતા, સહેજ સોનેરી છાંયવાળા. એની ઝુલ્ફો બરાબર ઓળખતો હતો અનીશ પાછળની બેન્ચ પર બેસી બેસીને. ને કપડાં? અનીશ મનમાં જ હસી પડ્યો. સ્વાભાવિક છે, એ વખતે યુનિફોર્મમાં જોયું હોય, ને અત્યારે બ્લેઝર ને ટ્રાઉઝર્સ. સેમિનારમાં આવેલી કહ્યું ને એણે. પણ જાનકી? જાનકી નથી આ? અનીશ સહેજ ઝંખવાઈ ગયો ને હાથમાં કોફી લઈને સ્વાભાવિક જ એની સાથે ચાલવા લાગ્યો. સો તમે શું કરો છો? હું સોફ્ટવેર એન્જિનિયર છું. અમદાવાદમાં જ રહું છું, દિલ્હી જઈ રહ્યો છું, મીટિંગ છે. હા, સો ટેલ મી, જાનકી કોણ છે? સ્કૂલમાં હતી મારી સાથે, 14 વર્ષનો હતો ને છેલ્લે ત્યારે જ જોયેલી. અને મારા જેવી દેખાતી હશે રાઈટ? એટલે મને એવું થયું કે તમે એ જ છો. બસ આટલું જ ઘણું હતું ને કહેવું હતું, પણ થોડી વારમાં. કાવ્ય 18 માધવ ક્યાંય નથી વાર્તા, હું આરતી કરી છું 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં. બંને વાતો કરતા કરતા હવે વેઇટિંગ લાઉન્જમાં પડેલી ખુરશીમાં ગોઠવાઈ ગયા હતા. એને મજા પડી રહી હતી, કંટાળો દૂર થતો હતો અને સમય પસાર થતો હતો. બીજું શું જાનકી વિશે? ખૂબ સુંદર દેખાતી હતી, કથ્થઈ આંખો તમારા જેવી જ, રાત્રે સપનામાં ને ખુલ્લી આંખે એને જોયા કરતો. એ બીજી છોકરી સાથે વાતો કરે ને તો હે મારું ખૂન ઉકળી ઉઠતું. સાયકલ પર એના ઘર સુધી જતો રજાના દિવસે, કદાચ બહાર દેખાઈ જાય, કલાકો સુધી ઉભો રહેતો ત્યાં ને ત્યાં દેખાઈ જાય ને તો નીચું મોં કરીને ચાલ્યો આવતો. ઇન્ટરેસ્ટિંગ. પછી? પછી શું, પહેલી નજરનો મુગ્ધ પ્રેમ પાંગર્યો જ નહીં ક્યારે, હિંમત જ નથી કહેવાની, ને કરી તોય ખબર ન પડી કે એને ખબર પડી કે નહીં. એટલે ગુજરાતીની ધોરણ 9ની ચોપડીમાં ફૂલ મૂકીને આપ્યું હતું. એકચ્યુઅલી થયું એવું કે એની ચોપડી ફાટેલી હતી અને એને એક કાવ્ય જોઈતું હતું, માધવ ક્યાંય નથી. ધોરણ 9ની ચોપડીમાં મેં ફૂલ મૂકીને એને આપ્યું હતું 18 નંબરનું કાવ્ય.
માધવ ક્યાંય નથી, ધોરણ 9માં નહીં, ધોરણ 10માં છે. હા હા, એ જ ધોરણ 10ની ચોપડીમાં. હવે આગળ તો સાંભળો. હા, પછી શું થયું? ચોપડી આવી પાછી, પણ ફૂલ નહોતું એમાં, કદાચ પડી ગયું હશે એ પહેલા જ. એવું કેમ ફીલ કરો છો? કદાચ એને લઈ પણ લીધું હોય. ન લીધું હોય, કારણ કે પછીના સમયમાં કોઈ અણસાર એની આંખોમાં, એની વાતોમાં દેખાયો જ નહીં. પ્રેમનો એકરાર જ થયો નહીં. પછી તો ચાલી ગઈ એના પપ્પાની બદલી થઈ એમાં. મળી જ ન શકાયું પછી ક્યાંય. ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે ને છૂટા પડવાનો સમય પણ. મારી ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થઈ ગયું લાગે છે, ચાલો હું નીકળું. મિસ્ટર અનિશ. હા, યસ અનિશ, નાઇસ મીટિંગ યુ. થેન્ક્સ, સેમ ટુ યુ. અરે હા, જાનકી, રાઈટ? જાનકી હો અહીંયા તો શું કહેત તમે એને? એ જ જે આટલા વર્ષોમાં ન કહી શકી. તો કહી દો ને. આઈ મીન, જાનકી નહીં તો જાનકી જેવી તો દેખાવ જ છો ને. કમ ઓન, ઈચ્છા પૂરી થઈ જશે. કહેત કે જાનકી, હું તને પ્રેમ કરું છું. ઓકે, બાય. બંને જણા પોતપોતાના ટર્મિનલમાં એન્ટર થઈ ચૂક્યા હતા. અનિશ જાનકી જેવી છોકરીને જોઈને 17 વર્ષ પહેલાંનો એ સમયગાળો જીવી ગયો હતો. ફ્લાઇટમાં ગોઠવાઈ ગયો અને ફ્લાઇટે ટેક ઓફ કર્યો. અનિશના મનમાં વાતો યાદ આવતી રહી. અચાનક એ ચોંકી ગયો, સફાળો ઊભો થઈ ગયો. એરોસ્ટેસે પાછો ન બેસાડી દીધો હોત તો કદાચ પ્લેનનું બારણું ખોલીને હવામાં છલાંગ મારત. એને રહી રહીને બે વાક્યો યાદ આવી રહ્યા હતા. હું તો લંડનમાં જ ભણી અને ત્યાં જ મોટી થઈ. માધવ ક્યાંય નથી, ધોરણ 9માં નહીં, ધોરણ 10માં છે. હું તો લંડનમાં. માધવ ક્યાંય નથી, ધોરણ 9માં નહીં, ધોરણ 10માં છે. હું તો લંડનમાં જ ભણી અને ત્યાં જ. માધવ ક્યાંય નથી, ધોરણ 9માં નહીં, ધોરણ 10માં છે. ઓ ગોડ, તો એ જાનકી જ હતી. જાનકી આખરે 17 વર્ષ પછી પોતાના પ્રેમનો ઇકરાર થઈ શક્યો. દિલમાં રહેલો બોજ જાણે હળવો થઈ ગયો. અનિશે આંખ પર આઈ માસ્ક લગાડ્યો, માથા પરનો લેમ્પ બંધ કર્યો, સીટ ખેંચીને લાંબી કરી, ને અત્યાર સુધી ન સૂતો હોય એવી ખસખસાટ ઊંઘમાં સરી ગયો. આ હતી આજની વાર્તા. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસમાં મને લખજો તમને વાર્તા કેવી લાગી. 94.3 FM પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. જીઓ દિલ સે. નાડી 4.3 FM જીના હો તો જીઓ દિલ સે.